टामेटा सहित अनेक શાકભાજીના ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખરવાયું છે। ટામેટાના ભાવ 200 રૂપિયા કિલો થઈ જતા ગૃહિણીઓના બજેટ પર અસર પડી છે। ઘણા સમયથી એક બદ એક ખાદ્ય વસ્તુઓમાં ભાવ વધારો જોવા મળી રહ્યા છે। ક્યારેક સીઝનમાં ભરવા લાયક ગરમ મસાલાના ભાવ વધારાને કારણે ગૃહિણીઓ પરેશાન, તો ક્યારેક ખાદ્ય તેલના ભાવમાં થઈ રહેલ ભડકાના કારણે ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઈ છે અને ગૃહિણીઓને ઘર ગુજરાન ચલાવવામાં મુશ્કેલ થાય છે। તોરાજીની ગૃહિણીઓનું કહેવું છે કે ખાસ કરી અને શાકભાજીની અંદરમાં ટામેટાના વધતા જતા ભાવને કારણે ગૃહિણીઓ પરેશાન છે। ટામેટાના ભાવે બેવડી સદી ફટકારી દીધી છે। હાલ માર્કેટની અંદરમાં ટામેટા 200 રૂપિયાના કિલો મળી રહ્યા છે। જે ટામેટાના ભાવ છે તે ગૃહિણીઓને પરવડે એમ નથી, જેને કારણે ગૃહિણીઓએ રસોડાની અંદરમાં રસોઈ બનાવતી સમય ટામેટાની બાદબાકી કરી નાખી છે। ગૃહિણીઓનું કહેવું છે કે એક બાદ એક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધ્યા અને હવે ટામેટાના જે ભાવ આસમાને પહોંચ્યા છે તેને લઈને ગૃહિણીઓ પરેશાન છે અને ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઈ ગયું છે। અને ગૃહિણીઓનું કહેવું છે કે છેલ્લા 50 વર્ષની અંદરમાં આટલા મોટા પ્રમાણમાં ટામેટાના ભાવ ક્યારેય જોયા નથી। તોરાજીના શાકભાજીના હોલસેલ વેપારી અને રિટેલ વેપારીઓનું કહેવું છે કે ટામેટાના વધતા જતા ભાવને કારણે હાલ વેપારમાં પણ ઘણો ફેર પડ્યો છે અને ખાસ કરીને ટામેટાના ભાવ વધ્યા છે, જેને કારણે 90% ગૃહિણીઓએ ટામેટા ખરીદવાનું બંધ કરી નાખ્યું છે। અને હોલસેલ વેપારીનું પણ કહેવું છે કે ટામેટાના ભાવ વધવા પાછળનું કારણ એક એ પણ છે કે પહેલાં કમોસમી વરસાદ અને બાદમાં અતિવૃષ્ટિને કારણે ટામેટાનો પાક નિષ્ફળ ગયો અને ટામેટાનું ઉત્પાદન પણ ઘટ્યું છે અને ટામેટાની આવક ઓછી છે, જેને કારણે ભાવ આસમાને ગયા છે અને હજુ પણ ભાવ વધવાની સંભાવના છે। તમારા નામથી શરૂઆત બોલો, નામથી શરૂઆત। મારું નામ ભારતીબેન બગડા છે। આજે ટામેટાના ભાવ 200 થી ઉપર થઈ ગયા છે। ગૃહિણીઓને રસોઈ બનાવવા માટે બહુ તકલીફ પડે છે। ટાણે મોંઘવારીને કારણે આમાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે, જે પરવડે તેમ નથી। અટાણે મધ્યમ વર્ગના લોકોને પણ ન અટાણે પરવડે, પણ ટમેટા જે શાકની જાન હોય છે અને રોગચાળામાં જે વિટામિન સી મળતું હોય તે આપણે રસોઈમાં નાખી શકતા નથી અને બાળકો સુધી પણ પહોંચી જ નથી શકતું। એટલે અત્યારે ટમેટાના ભાવ કેવા છે? અટાણે ટમેટાના ભાવ 200 ની ઉપર છે, જે મધ્યમ વર્ગના લોકો છે તો લઈ ન શકે અને બીજા શાકભાજી હોય તો તેના વિના ચાલે, પણ ટમેટા વિના ચાલતું નથી। તેથી તકેદારી રાખી અને આના ભાવ જે ઓછા કરવા જોઈએ, જે રસોઈ ગૃહિણી બનાવતી હોય તેના માટે ફાયદાકારક છે। ગૃહિણીઓને કેવી તકલીફ છે? ગૃહિણીઓને જ તકલીફ છે વધારે તો, રસોઈમાં જે ટમેટા વિના શાક બની જ નથી શકતું। ઓછું આપણે બીજી વસ્તુ હોય તો એવોડ કરી શકીએ, પણ ટમેટા તો જોઈએ શાકમાં। એટલે જલ્દીથી ટમેટાના ભાવ ઓછા કરો તો સારું છે, એવી ગૃહિણીઓની માંગ છે। રોલ તમારું નામ અને વિગત? જીતેન્દ્ર ઈસરાણી, ધોરાજી। આજે ટમેટા આજે 200 રૂપિયા ક્રોસ કરી ચૂક્યા છે, કારણ કે ઉત્પાદન ઓછાને લીધે, આવક ઓછાને લીધે આજે ટમેટાના ભાવ 200 રૂપિયા ઉપર થઈ ગયા છે, કારણ કે ગૃહિણીનું પણ બજેટ ખોરવાઈ રહ્યું છે। આજે ટમેટાની ઓછા ઉત્પાદન અને ઓછા આવકના લીધે બીજું શાકભાજી પણ બહુ ઉછાળે છે। આજે ભીંડાની વાત કરીએ તો ભીંડો 40-50 રૂપિયા કિલો છે, લીંબુ 25-30 રૂપિયા કિલો છે, કોબી 25-30 રૂપિયા કિલો છે। ત્યાર પછી શાકભાજીની વાત કરીએ તો ડુંગળી, બટેટા, ટમેટા બધાની અંદર ફૂલ તેજી છે। આજે લોકોને બહુ મુશ્કેલી આકાલી ભોગવવી પડે છે અને હજી પણ ટમેટાના ભાવ 200 ઉપર જ રહેશે, કારણ કે હજી નવા ઉત્પાદનને હજી 1-1.5 મહિનો લાગશે, તો હજી આ એવી સમાચાર છે કે હજી 1 મહિના ઉપર હજી ટમેટાના ભાવ આ પ્રમાણે જ રહેશે।